હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જય માતાજી, જય મંગલ. તો નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મહાદેવને જો અત્યારે આપણે બપોરે આવી ગયા છીએ ઘરે, અને બપોરે બેસી ગયા છીએ આપણે બપોરા કરવા. તો હાલો બધા બપોરા કરવા. તો બપોરા કરવામાં છે ટમેટા ગાંઠિયાનું શાક છે, રોટલી છે, અને મમરી સાથે છે, અને તીખા તીખા મરચાં થણું છે. તો અમારા મેડમ જો બેસી ગયા છે ખાવા. હા, બપોરા કરવા. હા, તો હાલો બધા બપોરા કરવા. હા, જો બપોરે બહાર, તો આજે આપણે વ્લોગ અત્યારે બહુ મોડું થઈ ગયું, પણ ચાલુ કરી દીધો છે. અને અમારે હા બહુ ભૂખ લાગી છે. હું તો કાવ્યાને ફોન કર્યો હતો, શું કીધું? કારણ કે અમારે કાવ્ય માનતી નથી, હવે અહીંયા આવતી નથી, કોઈની આયર નથી કે આવું જ નથી એમ કહેતી. મેં ફોન કર્યો ને તે હા, એનો બર્થડે આવે છે ને પછી 1 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે કેક કાપીને છે કીધું તે નહીં. તે શું કીધું એને? તો એ મોજમાં આવી ગઈ છે, કારણ કે એને કેક કાપવાની તો બહુ ઓલી, એટલે કેક નું કીધું એટલે લગભગ વૈયા આવશે. તે હવે ક્યારે આવે કઈ નક્કી નહીં, રાજી થઈ ગઈ છે. પપ્પા મારે વિયાવું છે એમ કે છે, નહી તો આવતી જ નથી. કેટલી મને કેમ આને બહુ મને બહુ મને રિહાઈ ગઈ એનથી કાવ્યા એ કે હા કાલે ફોન કર્યો હતો કે કાલે ફોન કર્યો, શું કીધું? તમારે બે જણ લપ નહીં કરો ને એમ, તમારી કે બે જણ લપ નહીં કરવાની, કે મને ફોન જ નહીં કરવાની, કે તેડાવાની જ નહીં દેવમાં, કે મારે 11 સુધી રોકાવાનું છે. પણ એવું કઈ છે નહીં, આપણે બર્થડેનું કીધું એટલે ફટાફટ તૈયાર થઈ ગઈ છે. અને કીધું કે પપ્પાએ જો રવિવારે આવીએ તો અમારે મેડમ થઈ ગયા રાજી, કારણ કે ગમતું નહોતું કાવ્ય, કે નહોતું ગમતું. કેટલા દિવસ કાઢી નાખ્યા? કા મહિનો થઈ જાય છે? બોલો, એક મહિનો એક તળાદા થાય તો અમને ગમતું નહીં, એની જગ્યાએ એક મહિના દિવસ તો બહાર છે કાવ્ય. તો કારણ કે એમાં એવું હતું, પહેલી વખત મોકલી, એક વખત મોકલી ત્યારે રોકાણ નહોતી, આ વખતે રોકાણ એટલે રોકાવા દીધી. કેમ? હા, દર વેકેશનમાં જાય છે, ત્યાં રોકાશે જ નહીં. હા, કેટલી ખરીદી. તો હાલો હવે આપણે બપોરા કરવા બે, કારણ કે મોડું થઈ ગયું છે. તો હાલો બધા બપોરા કરવા અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈશું. સારું, તો જો અત્યારે આપણે વ્યા છે ઘરે કામેથી, અને આજે વહેલા રજા પડી ગઈ હતી. તો જો અમારા મેડમ રસોઈનું કામકાજ ચાલુ કરી દીધું, શું બનાવવાનું છે? આજે અમાસ છે કાંઈ, એટલે દાદાના ચોખા કરવાના. કોરા ભીંડાનું શાક, કોરા ભીંડાનું શાક, દાળ ભાત, અને ભાત તો દાદાના ચોખા કરવાના. તો બસ બીજું તો કાંઈ નહીં, અને કારણ કે આ તો બિહેવ આપણે વહેલા, પણ થોડુંક મોડું થઈ ગયું બહાર બેઠા રહે એમાં, અને બીજું તો કાંઈ નહીં. અને કારણ કે એમાં એવું છે કે હીરામાં બહુ અત્યારે મંદી છે, અને મંદી આવતી જાય છે, આવતી જાય છે. એટલી મંદી આવી કે એની કોઈ સીમા જ નહીં. કારણ કે જો વેકેશન કદાચ પડવાનું છે, લગભગ વેકેશન એ પડે તો કાંઈ નક્કી નહીં. એવું છે કે મંદિર એટલી છે, પગાર ટાઈમે થતો નથી, ઉપવાસ ટાઈમે થતો નથી, અને ઉપરથી હીરા ઓછા આવે, રજા પડી જાય વહેલા, એટલે મંદિર બહુ છે હીરામાં. સુરતમાં તો જેવું હોય એવું, સુરતની તો ખબર નથી આપણને, પણ દેહમાં અમારે બહુ મંદિર છે. કારણ કે હીરા પૂરા નથી, અને પૈસા કાંઈ ટાઈમે આવે નહીં, એટલે વહેલા રજા પડી જાય રોજ, અને શનિ રવિની 2 રજા આવે. તો અમારા મેડમ જો હું કંઈક બનાવવા મીણાશે. બહાર હતા? હા, નાવડા હતા, કારણ કે હા હરિયામાં હતા. હા, નાવડા જ હતા. અમારા મેડમને થોડોક આપણે સાથ આપી, થોડાક મરચાં સુધારવાના છે, અને બીજું શું સુધારવાનું છે? મરચાં, ટમેટા, બધો ભીંડો નથી કર્યો વધારે?
દાળ ભાત હોય એટલે આપણે શાક ઓછું જ હોય ને બસ, તો બીજું તો કાંઈ નહીં. અને હવે આપણે સીધા જઈ દૂધ લેવા જવાનું છે, દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે, દૂધ લેવા થોડુંક આગું જવાનું છે એટલે ગાડી લેતા જઈ આપણે, કારણ કે વાગી ગયા છે, હાથ વાગી ગયા છે. તો હાલો આપણે પહેલા દૂધ લઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. જો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ તો આપ તો જો અત્યારે આપણે દૂધ લઈને રહ્યા છીએ ઘરે, અને અમારા મેડમ રોટલીનું કામકાજ ચાલુ કરી દીધું છે. આપણે જો દૂધ લેવા જવું પડે આપણે, કારણ કે મેં બાજરો નમૂનાનો લેતા આવ્યા છે. જો મસ્ત બાજરો છે, સારો છે બાજરો, જો તો કાઢતો હાથમાં બહુ મસ્ત બાજરો છે. તો આજે તમે બાજરો છે, કારણ કે અત્યારે બાજરાની સીઝન છે એટલે બાજરો થોડો ઘણો લઈ લઈએ. બાજરો વધારે ખાઈ કેમ રોટલા, બાજર રોટલા. હવે શાળો આવે, શાળો આવે છે એટલે શાળામાં વધારે ન જો બાજર, તો પછી ચોમાસામાં જોઈએ, શિયાળામાં જોઈએ, ઉનાળામાં થોડોક ઓછો જોઈએ. ઉનાળામાં આપણે ઓછો બાજરો ખાઈએ, કારણ કે ઉનાળામાં રીંગણ શાક ને દાળ ને એવું ન હોય, અને ચોમાસામાં અને શિયાળામાં હોય રીંગણનું શાક હોય, દાળ હોય, ડુંગળીનું શાક હોય, એટલે એની બાજરા રોટલા બહુ મજા આવે. તો આપણે નમૂનો લાવ્યા છે, મેડમને ગમી ગયો. ગમી ગયો કે હે? ગમી ગયો. પાંચ મણ લઈ લઈ. મેડમ કહે છે પાંચ મણ લઈ લઈ એટલે થઈ રહી. તો હવે આપણે પાંચ મણ બાજરો લઈ આવી, અને બસ બીજું તો કાંઈ નહીં. હવે કરી નાખ્યું આપણે દીવા બત્તી, દૂધ લઈ જોઈએ છે. દૂધ લેવા આપણે જવું પડે છે રોજ. અમારે મેડમ થાકી જાય બહુ આગું છે એટલે કેમ થાકી જાય. હા એટલે થોડુંક આગું પડી જાય. હા અને દૂધ લેવા જાય તો રાંધે કોણ એવું થાય કેમ. કાવ્યા મોટી થઈ જાય પછી જાય છે. અમારે કાવ્ય મોટી થઈ જાય પછી કહેતી કે પપ્પા દૂધ લેવા જવાની છો, એ કેદી મોટી થાય કે આપણે લેવાનું ચાલુ કરી દઈએ કેમ. એ બહુ ગોલી છે સુરતથી આવું આવું, કારણ કે ફોન કર્યો છે આવવાનું તો એનો મૂડ ભાંગી ગયો છે કે બે દિવસ થાય કે ખાતી નથી. માસી કહેતા હતા ને હે, હા એ દેહમાં આવવાનું કીધું, તે બે દિવસ થાય ખાધું નથી એને, કે કાવ્ય ખાતી નથી કે ખાતી બંધ થઈ ગઈ છે કે કેમ. એ કે તેમ બે જણા દેહમાં આવવાનું કીધું એટલે એમ કર્યો હતો ફોન કે બટા તારો બર્થડે આવે છે તો દેહમાં હોઈએ. તો એનો મૂડ ભાંગી ગયો છે આવું નથી, અને વધારે પડતું ગમી ગયું છે. હવે જેમ થાય એમ ખરો મારે પાય આવે છે. હા સુરત બહુ ગમી ગયું કેમ, કારણ કે સુરત બહુ ગમી ગયું બધે અત્યારે, કારણ કે એટલા હગાવાલા છે એટલે બધે નાહીએ તેડી જાય, નાહીએ તેડી જાય એટલે એને વધારે મજા આવી ગઈ. લગભગ રવિવાર આવતી રહી છે, રવિવાર નહીં હોય, શનિવારે બે છે કેમ. રવિવાર લગભગ હોય છે અમારે કાવ્ય, એનો બર્થડે ઉજવવાનો છે. પછી 1K સબસ્ક્રાઇબર પૂરા છે, એની કેક કાપવાની છે એટલે એમ બાનું કાઢીને તેડાઈ લીધી છે. પણ 13 તારીખે સ્કૂલ ખુલી જાય એટલે સ્કૂલે જવાનું હોય, એટલે સ્કૂલનું એમ ન કહે, કારણ કે સ્કૂલનું કહેવી તો રિહાય કેમ, રિહાય ને. હા સ્કૂલનું કહેવી એટલે રિહાય. તો બસ બીજું કાંઈ નહીં, હોવા હાથ થઈ ગયા છે. આપણે દીવા બત્તી કરી નાખી, ભગવાનને મનાઈ લઈ પ્રેમથી ભાવથી. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કે આપણે રસોઈ બની જાય ને પછી બેસી જઈએ આપણે વાળો. ચાલો અત્યારે બે ગયા છે આપણે વાળું કરવા, અને અમારે મેડમ ચાલુ કરી દીધું છે. હા હું બનાવ્યું શાક છે, દાળ ભાત, શાક, રોટલી, દાદાના સોખા કર્યા હતા. તો બસ બીજું કઈ નહીં, તો હાલો ફટાફટ આપણે વાળું કરી લઈએ, હાલો બધા વાળું કરવા. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો જો અત્યારે આપણે વાળું કરીને થઈ ગયા છીએ ઊભા, અને અમારે એક મેડમને વાત કહેવાની છે અને ખબર નથી આપણે કે એને શું કહેવાનું છે, કારણ કે ખાતા ખાતા વાત થાય નહીં એટલે એને આપણે અત્યારે વાત કરી દેવી. તને કાંઈ ખબર છે હે? કાંઈ ખબર નથી. તો કાવ્ય હવે પાછી રોકાવાની છે, ખબર છે હે? ભાઈએ ફોન કરવાનો છે ભાઈ, અને ભાઈએ કીધું એ કે ભલે રોકાઈ કે
કારણ કે એમાં એવું છે, અને આવવાનું કીધું એ બે જણાએ, તે ખાવાનું એને બંધ કરી દીધું છે, એને ગમતું નથી કે મારા મમ્મી અને પપ્પા બે તેડાય તેડાય કરે છે તો એ ખાતી નથી ને. તો હવે મોટભાઈ ફોન કરશે કે તારે રોકાવું હોય ત્યાંથી રોકા, અગિયાર કહીને આવજે. તો અમારે કાવ્યાને હમણાં ફોન કરવાનો છે, એ તને ખબર નથી ને. તો ભાઈએ મને વાત કરી કે હું કામ કાવ્યાને તેડાય, મને કીધાણા ભાઈ કે કાવ્યાને તેડાવવાની નથી, કે અગિયાર સુધી તેડાવવાની નથી, કે ભલે રોકાય ગમે ત્યાંથી રોકાશે બે હલવાના છે. કારણ કે કાવ્યા ને ન્યાય કીધું કે તું યે તો કે ખાધું નહીં, હમાસર એવા એવા ખાધા વગર હોય ગઈ હતી. તો અહીંયા જો આને કીધું તો આનો પણ મૂળ ભાંગી ગયો. ખાવું ભાવશે કે ભાવશે ને, ભલે ને રોકાતી અગિયાર સુધી. બીજું હું હા, અહીંયા ખોટી રખડવાની છે. ક્યાં સુધી સ્કૂલ તો 13 તારીખે ખુલશે ને 13 તારીખે સ્કૂલ ખુલશે, 13, 14, 15, 16 ને 17 તારીખે અગિયાર છે બરાબર. તો છોકરા કાંઈ જાય નહીં, કારણ કે એમાં એવું છે 2-3 દિવસ છોકરા ન જાય. તો હવે આપણે ફોન કરવી પાછો અને હું કહે તો જો રોકાય તો રોકાવા દેવાની છે. કેમ રોકાવા દે તો બસ હાલો, તો ફાઇનલ થઈ ગયું કે અગિયાર કરીને જ કાવી આવશે. તો હાલો આનો વ્લોગ કરીએ છીએ આપણે પૂરો, અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મંગલ, અને મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ.